જામનગરના ગામડાઓમાં જળ વિસ્ફોટ બાદ ખેતરો ખેદાન મેદાન. ખેતરો ખેદાન મેદાન, વીજ પોલ નતમસ્તક, પાકમાં વીજ તારનો ઢગલો, વીજ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત અને પાણી વચ્ચેથી ખેતરોની દશા જોવા નીકળેલા ખેડૂતો. પથારી ફેરવાયેલા ખેતરોના આ દ્રશ્યો છે જામનગરના. અહીં મેઘ પ્રકોપ બાદ પૂરે ખેતરોના ખેતરો સંપૂર્ણ રીતે પૂરા કરી દીધા. ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જામનગર સોયલ સહિતના ગામડાઓમાં ખેતરોમાં પાકનું ધોવાણ થઈ ગયું. તોફાની પવનથી ખેતરોમાં મસ્ત મોટા વીજ પોલ ઢળી પડ્યા. મગફળીના પાક પર વીજ તારોનો ઢગલો થઈ ગયો. જળમૂળમાંથી ઉકળી વીજ ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા. મગફળી સહિતના પાકમાં વીજ તાર પડ્યા હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા પણ નથી. આ વિસ્તારમાં એક અઠવાડિયાથી વીજ પુરવઠો પણ નથી, ત્યારે ખેડૂતો પોતાના ખેતરોની દશા જોઈ રડવા જેવા થઈ ગયા. તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી. તો ધ્રોલના સોયલ ગામના નદી કાંઠાના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત એક ઝાટકી ધોવાઈ ગઈ. મહામૂલો પાક સ્વાહા થઈ જતા ખેડૂતોની આંખોમાં આંસુઓનું પૂર આવ્યું. રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. નદી કાંઠેની જમીન હવે ખેતી લાયક નથી રહી. જમીનમાં નદીના પાણી ફરી વળતા આ ખેડૂતની આશા પર પાણી ફરી વળ્યું. ધોરાજીના તોરણિયામાં હજારો વીઘા જમીનમાં પાક તહેસ નહેસ. તહેસ નહેસ ખેતરો, પાકનો વળી ગયો શોધ, બળી ગયેલા છોડ અને ખેતરોનું ધોવાણ. કુદરતની થપાટની આ તસવીર છે ધોરાજીના તોરણિયા ગામની. અહીં સતત 5 દિવસથી આકાશમાંથી મહેર કહેર બનીને વરસતા જેના કારણે ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા છે. અહીંના ખેડૂતોએ હોશે હોશે માથે દેવું કરી મગફળી, કપાસ, સોયાબીન, તુવેર સહિતના પાકનું બમ્પર વાવેતર કર્યું. 5 દિવસ પહેલા આ જ ખેતરો લીલાછમ લહેરાતા, પણ ખેડૂતોની ખુશીને જાણે કે મેઘરાજાને મંજૂર ના હોય તેમાં કહેર બનીને વરસી પડતા મહામૂલો પાક સુકાઈ ગયો. ખેતરો ખેદાન મેદાન જોવા મળ્યા. ભારે વરસાદ બાદ તમામ પાકોનું ધોવાણ થઈ ગયું. 12,000-15,000 રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને આખા વર્ષની મહેનત પાણીમાં ડૂબી ગઈ. કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ગયો હતો. હવે ખેતરોમાં નવેસરથી વાવેતર કરવાની ફરજ પડશે. જો સરકાર યોગ્ય વળતર ચૂકવે તો જ ખેડૂતો ઉભા થઈ શકે તેમ છે. પંચમહાલના ખેડૂતો પર બમણો ઝટકો, જંગલી પશુઓ અને વરસાદથી પાક સ્વાહા. પંચમહાલ પંથકના ખેડૂતો પર બમણો ફટકો પડ્યો છે. એક તરફ આકાશી મહેર બની કહેર અને બીજી તરફ જંગલી પશુઓના આતંકથી શાકભાજી સહિતનો પાક ઢેર થઈ ગયો. ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું. એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને તબાહ કરી નાખવામાં આવ્યો, બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો. ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની. મકાઈનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો. જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી છે. ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓએ ખાતરી આપી કે સર્વેની કામગીરી ચાલુ છે, થોડા સમયમાં નુકસાનીનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈના પાક ઉપર ખેડૂતો નિર્ભર છે, ત્યારે જેની ઉપજ મળવા ઉપર પણ હવે પાણી ફરી વળ્યા છે. વિરમગામમાં આકાશમાંથી આફત ત્રાટકતા ખેતરો બન્યા તળાવ. ચારે બાજુ પાણી જ પાણી. ખેતર હોય કે ખુલ્લું મેદાન, ફેક્ટરી હોય કે ઉદ્યોગપતિઓની ખાલી જમીન, બધું જ પાણીમાં ડૂબી ગયું. જળદબાઈના આ દ્રશ્યો છે વિરમગામના. ભારે વરસાદના પગલે અમદાવાદના વિરમગામની હાલત ખરાબ થઈ ગઈ છે. અહીં હજારો વીઘા જમીનમાં પાણીએ કબજો જમાવી લેતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. વરસાદ વિરામના 5 દિવસ બાદ પણ અહીં જળમગ્ન જેવી જ હાલત હોવાથી ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા નથી. પાકે જળ સમાધિ લીધી. રોડની બંને બાજુએ પાણી તારાજી સર્જી ચૂક્યું. વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું. ત્યારે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે નુકસાનીની સહાય કરવા માંગ કરી છે. ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીના પાણીએ ખેતરો કર્યા ધૂળતાણ. ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થયું છે. પૂરના પાણીએ એવી પથારી ફેરવી કે ખેતરો હવે ગોત્યા મળતા નથી. પૂરના પાણી અહીંના હજારો વીઘા ખેતરમાં ફરી વળતા પાકની પથારી ફરી ગઈ. ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીના પાણી ફરી વળતા ખેતરોમાં રેતીના થર જામી ગયા. રેતીના થરમાં પાક જ ગાયબ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં ખેડૂતોએ શાકભાજી, ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું, પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. તારાજી એવી સર્જાઈ કે ખેડૂતોને વીઘા દીઠ 1,00,000 રૂપિયાનું નુકસાન થયું. ખેતરોમાં કંઈ બચ્યું નથી, જેને ક્રિકેટના મેદાન જ બની ગયા. તમામ શાકભાજીના માંડવા જમીન દોસ્ત થઈ ગયા. રોજ શાકભાજી વેચીને પોતાના પરિવારનું જીવન ગુજરાતા લોકો બરબાદ થઈ ગયા. ડાંગરના પાક પર એવા પાણી ફરી વળ્યા કે આખો કલર બદલાઈ ગયો. તો પશુઓનો લીલો ઘાસચારો કે સૂકો ઘાસચારો પણ ન રહ્યો. હવે ખેડૂતોને આશા છે કે સરકાર સર્વે કરી તેમને વળતર ચૂકવે. અમદાવાદમાં આકાશી મહેર બાદ બીમારીનો કહેર.
રાજ્યભરમાં આકાશી મહેર બાદ હવે બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. શહેર શહેર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચકતા હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ છે, ઓપીડીમાં લાઈનો લાગે છે. અમદાવાદ સહિતના શહેરોમાં વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, કમળો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલટી સહિતના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં ચાલુ મહિનામાં જ 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા, મેલેરિયાના પણ 300થી વધુ કેસ નોંધાયા. ઝાડા ઉલટીના 1000 કેસ, કમળાના 500 કેસ, ટાઇફોઇડના 700 કેસ, કોલેરાના 30 કેસ. શહેરમાં વધી રહેલા રોગચાળા બાદ તંત્ર એક્શનમાં આવ્યું. આરોગ્ય વિભાગે શહેરના પાર્ટી પ્લોટ, મોલ સહિત શૈક્ષણિક એકમમાં ચેકિંગ કર્યું છે. શહેરમાં 389 એકમોમાં ચેકિંગ હાથ ધર્યું. મચ્છર બ્રિડિંગ મળતા 185 એકમને નોટિસ ફટકારવા, એએમસી દ્વારા 3 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો. બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો ફેલાતા કોર્પોરેશને સફાઈ અભિયાન શરૂ કર્યું. શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી. 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા, દવા અને પાવડરનો છંટકાવ કરાયો. 10 દિવસ ચાલશે સફાઈ અભિયાન. બીજી તરફ અમદાવાદ બીજે મેડિકલના ડોક્ટરોએ ફરી હડતાલની ચીમકી આપી છે. કેટલીક માંગ પૂરી ન થતા રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર ઉતરશે. ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે. વિઘ્નહર્તા ગણેશજીના આગમનની તડામાર તૈયારી શરૂ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ધૂમ ડિમાન્ડ. શ્રાવણ માસ પૂર્ણ થવાની એક જ દિવસ બચ્યો છે ત્યારે વિઘ્નહર્તા ગણેશજીના મહાઉત્સવના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ગણેશ ઉત્સવને લઈને રાજ્યભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 10 દિવસ સુધી ગુજરાત પણ મહારાષ્ટ્રની માફક ગણેશમય બની જશે. એમાં પણ દક્ષિણ ગુજરાત તો જાણે મિની મુંબઈ હોય તે રીતે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે. ત્યારે આ વખતે સુરત, બારડોલી, નવસારી, વલસાડ સહિતના પંથકમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ધૂમ ડિમાન્ડ નીકળી પડી છે. બારડોલી પંથકમાં પણ ગણેશ પંડાલ માટે લોકોએ મૂર્તિ ખરીદવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં 700થી વધુ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવિકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ જોવા મળી રહી છે. પહેલા પીઓપી મૂર્તિનું ઘણું વેચાણ થતું હતું, જ્યારે આ વર્ષે ભાવિકો માટેની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદાતી જોવા મળી છે. રાજ્ય બહારથી મૂર્તિના વેચાણ અર્થે આવેલા મૂર્તિકારો સૌથી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આ માટે પણ માટી વાપરવામાં આવે છે, તે કલકત્તાથી મંગાવવામાં આવે છે. 25 ટન માટી લાવવા માટે વહીવટી ખર્ચ સહિત 1,25,000 રૂપિયા જેટલો ખર્ચ થવા જાય છે, જેને લઈ આ વર્ષે મૂર્તિના ભાવમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોને ગણેશ આયોજકો જે ફોટા આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી આપે છે. ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓની સ્થાપના કરવા માટે ગણેશજીની પ્રતિમાની ખરીદી કરવાની હોડ લાગી છે. પરંતુ આ વખતે ભક્તોને ગણેશજીની સ્થાપના મોંઘી પડશે. અંબાજીમાં પદયાત્રીઓને વીમા કવચથી કરાયા સુરક્ષિત. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતું રહ્યું છે. અને આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આતંકવાદી કે ભાંગફોડિયા પ્રવૃત્તિ અને માનવસર્જિત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોને વીમા કવચથી સુરક્ષા કરી દેવાય છે. 12 સપ્ટેમ્બરથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજીધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ આવી ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકે તેમ છે, જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 3 કરોડ રૂપિયા માતબર રકમનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી છે. અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો, અસલી પોલીસ સામે રોફ જમાવતો ભારે પડી ગયો. સમગ્ર રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે કે રાફડો ફાટ્યો છે. નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાયા બાદ હવે અરવલ્લીથી નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાચંબાના ઇન્દ્રાણ પંથકમાં અસલી પોલીસ સામે જ નકલી અધિકારીએ રોફ જમાવતા ખેલનો પર્દાફાશ થયો. અહીં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી, જે આરોપી પ્રકાશ નાઈએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે SDM સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં, બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ 2022થી રેવન્યુ વિભાગમાં ADM તરીકે ફરજ બજાવતો હોવાની જાણકારી આપી. પોલીસને શંકા થતા તપાસ કરતા ભેજા બાદનો ભાંડો ફૂટી ગયો. તપાસમાં સામે આવ્યું કે નકલી ડેપ્યુટી કલેક્ટર કાળા કાચવાળી ગાડી લઈને રોફ જમાવતો, નકલી કાર્ડ કાર પર બોર્ડ મારી લોકોને ધમકાવતો. સુરતમાં 10 લાખની લાંચ માંગનાર PSI પકડાયો. સુરતમાં 10 લાખની લાંચ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 11 મહિનાથી ફરાર લાંચીઓ PSI આખરે પકડાયો છે. ઉત્તરાણ પોલીસ મથકનો PSI દિલીપ ચોસલાની ધરપકડ કરવામાં આવી. કેસ રફે દફે કરવા PSIએ 10 લાખની લાંચ માંગી હતી. વચેટિયાઓ લાંચ લેતા પકડાયા હોવાની જાણ થતાં ધરપકડ ટાળવા PSI ફરાર હતો. લાંચીઓ PSI DK ચોસલા સુરત આવ્યો હોવાની જાણ થતાં પોલીસે પકડી પાડ્યો. પૂછપરછમાં સામે આવ્યું કે PSI 54,000નો પગારદાર છે. 1 વર્ષ પહેલા ફરિયાદી પાસે રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી. હવે રૂપિયાની લાઈમાં PSIને અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. PSIની ધરપકડ બાદ અન્ય લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વલસાડના દરિયા કિનારાથી 1 કરોડનું ઝડપાયું ડ્રગ્સ.
વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બિનવારસી અફઘાન ડ્રગ્સ મળી આવતા હાહાકાર મચી ગયો છે. અંદાજે 1 કરોડની કિંમતનું 1.1 કિલોનું ચરસનું પેકેટ મળ્યું. આ અંગેની જાણ વલસાડ પોલીસની ટીમને થતા સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અફઘાન ડ્રગ્સનું પેકેટ કબજે કર્યું. અગાઉ પણ ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારાથી ચરસના પેકેટ મળ્યા હતા. વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધીના ચરસને 31 પેકેટ મળી ચૂક્યા હતા. આ અગાઉ અંદાજે 17 કરોડ રૂપિયાથી વધુનું ચરસ મળી ચૂક્યું. વધુ એક પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે. ખૂબ જ ચોંકાવનારા સમાચાર, ભોજનમાં ગરોળી અથવા તો ઉંદરનો મળ નીકળ્યાની ફરિયાદ થઈ છે. વધુ એક મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના કોબાથી રિંગ રોડ હાઈવે પર પીડીપીયુ સર્કલ પાસે આવેલી હુક્કો શોપ સામે આ આક્ષેપ થયા છે. મોંઘા દામ ભાવના જ ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. આ અંગે ગ્રાહકે રજૂઆત કરતા લીપા પોતીનો પ્રયાસ કરાયો છે, જો કે બાદમાં રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી. ત્યારે ફ્રીમાં ફૂલ પેક્ડ જમવાન ઓફર કરવામાં આવ્યું હતું. ફૂલ પેક જમીને જઈ શકો છો તેવું કહેવામાં આવ્યું હતું. સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું પણ આ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પહેલા તો લીપા પોતી કરી, ત્યારબાદ ઓફર કરવામાં આવી કે તમે ફૂલ પેટ જમી લો, પૈસો અમે એકે નહીં લઈએ, એકે રૂપિયા તમારે નહીં ભોગવવા પડે. પરંતુ આ હોકો ઇટરીમાંથી આવી ઘટના થતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. છોટાઉદેપુરના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બોડેલી, ઢોકલિયા, અલીપુરા, ચલામલી ગામોમાં વરસાદ વરસ્યો છે. બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર થઈ ગઈ છે. જૂનાગઢ નવા બાયપાસ રોડ પર મોટી દુર્ઘટના. વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેકડેમમાં ખાબકી. 3 થી 4 લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન. કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. સાબરકાંઠાના ખેડ બ્રહ્માની કોસંબી નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખેડવા ડેમમાં પાણીની આવક થઈ. ખેડવા ડેમની કુલ સપાટી 259.7 મીટર, હાલ જળ સપાટી 257.45 મીટર. પાણીની આવક થતા ખેડવા ડેમનો એક ગેટ ખોલાયો. ડેમમાંથી 240 ક્યુસેક પાણીનો પ્રવાહ કોસંબી નદીમાં છોડાયો. નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. આવતીકાલથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. નવરાત્રીમાં પણ આવશે રાસ રમવા. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ 2-3 દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઓગસ્ટમાં થયેલા આકાશીય આક્રમણથી હજુ લોકોને કળવળી નથી. ત્યાં ફરી ગુજરાતને ગમરોળવા માટે મેઘરાજા આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. 2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરતમાં પણ પડી શકે છે મેઘકહેર. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં અને સાથે ખેડાનો પણ વારો પાડી દેશે મેઘરાજા. તો 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી. તેમનું માનીએ તો નવરાત્રીમાં પણ રાસ રમવા આવશે મેઘરાજા. ભાદરવા મહિનામાં પણ ભૂક્કા બોલાવશે મેઘરાજા. 13 થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે. પછી 21 થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. કેટલાક ભાગમાં 2 થી 7 ઇંચ સુધી વરસાદ થઈ શકે. ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ રહી શકે છે. જૂનાગઢમાં શ્રાવણ માસમાં જ મહાદેવ મંદિરમાં ત્રાટક્યા ચોર. જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. ઘોર કળિયુગમાં હવે ચોરોને ભગવાનનો પણ ડર રહ્યો નથી. પોલીસથી ન ડરતા તસ્કરો હવે ભગવાનને પણ છોડતા નથી. જૂનાગઢના દોલતપરામાં ધુણેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. શ્રાવણ માસમાં જ મહાદેવ મંદિરમાં ચોરોએ મંદિરમાં પ્રવેશી ચોરી કરી. મંદિરમાં ઘૂસી દાનપેટીમાંથી 7 થી 8 હજાર રૂપિયાની ચોરી કરી. બાદમાં કોઈને ખબર ન પડે તેમ ફરાર થઈ ગયા. પરંતુ ડાકુઓની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વલસાડમાં ખૂંખાર દીપડા પર શ્વાન ભારે પડ્યો. દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો. વલસાડમાં ખૂંખાર દીપડાને શ્વાન સાથે ભાત ભીડવી ભારે પડી ગઈ. શહેરમાં અડધી રાત્રે લગભગ 5 મિનિટ સુધી ખૂંખાર દીપડા અને એક પાલતુ શ્વાન વચ્ચે લડાઈ થઈ, પણ વફાદાર શ્વાને ખૂંખાર દીપડાને ઊભી પૂંછડીએ ભગાવી દીધો.
વલસાડના રીલા ગામની ઘર આંગણે સાંકળથી બાંધેલા એક પાલતુ શ્વાનને દીપડાએ શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો, પણ પછી જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે ચોંકાવનારા હતા. રાત્રે ઊંઘી રહેલા શ્વાન પાસે બિલ્લી પગે દીપડો પહોંચ્યો અને તે બાદ દીપડાએ શ્વાનના ગળાના ભાગેથી જ પકડી લેવાનો પ્રયાસ કર્યો. દીપડાને શ્વાન વચ્ચે જીવ સટોસટીની લડાઈ થઈ, જે બાદ શ્વાનની હિંમતથી દીપડાને ઊભી પછડીએ ભાગવું પડ્યું. રોલા ગામના છેવાડે ડુંગળી ફરિયામાં ઘરમાં લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા. પરિવારજનો ઉઠી ગયા બાદ તપાસ કરતા લોકો પણ એકઠા થયા અને વન વિભાગને જાણ કરી. બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ પણ દીપડાને ઝડપવા કાર્યવાહી શરૂ કરી ચૂકી છે. 2700 કરોડના સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ. ગુજરાતમાં 2700 કરોડથી વધુના સટ્ટાકાંડનો આરોપી દુબઈમાંથી ઝડપાયો છે. આ આરોપી સામે સીબીઆઈ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. દુબઈમાં તેનું લોકેશન મળ્યા બાદ અબુધાબી પોલીસ સાથે સંકલન કરવામાં આવ્યું. દુબઈ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત પોલીસે દુબઈથી દીપક ઠક્કરને કબજો મેળવી ગુજરાત લઈ આવી. બનાસકાંઠાના ડીસાના બાબરનો મૂળ રહેવાસી દીપક ઠક્કર એક ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશન થકી સટ્ટો રમાડતો, દુબઈમાં બેસીને દીપક સટ્ટાનું નેટવર્ક ઓપરેટ કરતો, રૂપિયા હવાલાથી દુબઈ પહોંચતા. લોકડાઉન પહેલા દીપક પહેલીવાર દુબઈ ગયો અને ફ્લેટ ભાડે રાખી ઓફિસ ખોલી. 2700 કરોડથી વધુ રૂપિયાના સટ્ટાકાંડ મામલે અમદાવાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જેમાં દીપક ઠક્કર વોન્ટેડ હતો. દીપક ઠક્કર છેલ્લા 5.5 મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો. ખૂબ જ ચોંકાવનારા સમાચાર. ભોજનમાં ગરોળી અથવા તો ઉંદરનો મળ નીકળ્યાની ફરિયાદ થઈ છે. વધુ એક મામલો સામે આવ્યો છે. ગાંધીનગરના કોબાથી રિંગ રોડ હાઈવે પર પીડીપીયુ સર્કલ પાસે આવેલી હુક્કો શોપ સામે આ આક્ષેપ થયા છે. મોંઘા દામ ભાવના જ ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. આ અંગે ગ્રાહકે રજૂઆત કરતા લીપા પોતીનો પ્રયાસ કરાયો છે, જો કે બાદમાં રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી. ત્યારે ફ્રીમાં ફૂલ પેક્ડ જમવાન ઓફર કરવામાં આવ્યું હતું. ફૂલ પેટ જમીને જઈ શકો છો તેવું કહેવામાં આવ્યું હતું. સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું પણ આ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પહેલા તો લીપા પોતી કરી, ત્યારબાદ ઓફર કરવામાં આવી કે તમે ફૂલ પેટ જમી લો, પૈસો અમે એકે નહીં લઈએ, એકે રૂપિયા તમારે નહીં ભોગવવા પડે. પરંતુ આ હોકો ઇટરીમાંથી આવી ઘટના થતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.